Therefore, there is danger. So, that is very sensible and willing. Then, everything. અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટની વિશેષ ડિવિઝનલ બેન્ચ સમક્ષ સુનાવણી. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર રજૂ કરશે જવાબ. શહેરોના વર્તમાન અને તાત્કાલિક અધિકારીઓ પાસે પણ મંગાવ્યો છે ખુલાસો. રાજ્ય સરકારે કરેલા સોગંદનામામાં અત્યાર સુધીમાં થયેલી તપાસ અને એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કર્યો છે. તો આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. અગાઉ પણ જે રીતે સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે હાઈકોર્ટ છે લાલ ઘૂમ થયું હતું, ત્યારે હવે ફરી એકવાર આજે રાજકોટના અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. હર પળ મનાઓ કેસરી તહેવાર. વિમલ બોલો જુબાન કેસરી. સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, હાઈકોર્ટ આ બાબતે ગઈ વખતે પણ લાલ ઘૂમ થયું હતું, માનવ સર્જિત આખી ઘટના છે ગણાવી હતી, સાથે સાથે તમામ જવાબદાર અધિકારીઓ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ તેમણે આદેશ આપી દીધો હતો. આજે ફરી એકવાર સુનાવણી હાથ ધરવાની છે. જે બિલકુલ, તે રાજકોટ અગ્નિકાંડ કે જેમાં 27 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને આજ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે અને જે ગંભીરતા દાખવીને સુઓમોટો અરજી દાખલ કરી હતી તે સંદર્ભે આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરાવવાની છે. તેમાં સૌપ્રથમ આપને એક ઓવરવ્યૂ આપું તો 24 કલાકની અંદર સુઓમોટો અરજી દાખલ થાય છે અને તેના 24 કલાકની અંદર રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને યોગ્ય જવાબ આપવા માટે કહેવામાં આવે છે. ત્યારે સંદર્ભે જે સુનાવણી હાથ ધરાય છે ત્યારબાદ જે થોડો સમય છે તે આપવામાં આવે છે. ખાસ કરીને ઘટનાની વાત કરવામાં આવે તો કયા કયા જવાબદાર વિભાગો છે, કયા કયા જવાબદાર અધિકારીઓ છે, તેના માટે જે એક વિધિવત જે સોગંદનામું છે તે દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત જુલાઈ 2021થી લઈને અત્યાર સુધી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર પદે જે લોકો પણ રહ્યા છે તેમના ધ્યાને આ વસ્તુ કેમ ના આવી તેનો પણ ખુલાસો કરતું એક એફિડેવિટ છે તે રજૂ કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારને પણ કેટલાક ખુલાસાઓ કરતું સોગંદનામું માંગવામાં આવ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર તરફે ગઈકાલ સુધીમાં તમામ જે એફિડેવિટ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચમાં જે વિશેષ સુનાવણી છે તે હાથ ધરાવવાની છે. થોડીક જ વારમાં જે ડિવિઝનલ બેન્ચ છે તે કોર્ટરૂમમાં આવશે અને સુનાવણી હાથ ધરાશે. ત્યારે રાજ્ય સરકાર તરફથી પણ જે વિશેષ સોગંદનામું છે તે દાખલ કરવામાં આવ્યું છે. તેમાં રાજ્ય સરકાર દ્વારા ગઠિત જે વિશેષ દળ છે, વિશેષ તપાસ દળ છે, તેમના દ્વારા પણ જે પ્રાઇમરી રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે. તેમાં 10 મુદ્દાઓને આધારિત કેટલીક બેદરકારીઓ છે તે ટાંકવામાં આવી છે. આ ઉપરાંત જુદા જુદા વિભાગોની વાત કરવામાં આવે તો પોલીસ વિભાગના કયા અધિકારીઓની બેદરકારી છે, આ ઉપરાંત રાજકોટ માર્ગ અને મકાન વિભાગના કયા અધિકારીઓની બેદરકારી છે તે પણ જે પ્રાઇમરી રિપોર્ટ છે તેમાં બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ફાયર વિભાગની પણ બેદરકારી છે તે બતાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે ફાયર જે એનઓસીની વાત હોય કે પછી ફાયર સેફ્ટી ટૂલ કિટની વાત હોય તે મૂકી હતી, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનું વોટર કનેક્શન છે તે આપવામાં ન આવ્યું હતું તે પણ એક ખુલાસો થયો છે. એટલે કે આ તમામ બાબતો એ દર્શાવે છે કે ક્યાં ક્યાં ત્રુટીઓ રહી છે, ક્યાં ક્યાં બેદરકારીઓ રહી છે. આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારે એક મહત્વની વાત એફિડેવિટમાં કરી છે કે જે વિશેષ તપાસ દળ છે, એસઆઈટી છે, તેને તપાસ માટે હજુ પણ સમયની જરૂર છે અને જ્યાં સુધી એસઆઈટી પોતાનો સંપૂર્ણ અહેવાલ નહીં આપે ત્યાં સુધી રાજ્ય સરકાર કોઈ પણ કડક પગલાં સુધી નહીં આવી શકે. બાકાયદા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી જે બેઝિક લાગ્યું તેમના વિરોધી પગલાં લીધા છે, પરંતુ કડક એક્શન લેવા માટે હજુ પણ તેમને સમયની જરૂર છે અને આ તમામ બાબતો જે એફિડેવિટમાં ટાંકવામાં આવી છે તે આજે કોર્ટમાં મૂકવામાં આવશે, મૌખિક રીતે મૂકવામાં આવશે. ત્યારે કોર્ટ આ તમામ બાબતોને લઈને કેવું વલણ અપનાવે છે તેના પર પણ સૌની નજર રહેશે, પરંતુ ખૂબ મહત્વની આજની જે સુનાવણી છે તે બની રહેશે. બિલકુલ રોનક, આભાર સગર માહિતી બદલ. તો આજની જે સુનાવણી છે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, કેમ કે ગઈ વખતે જ્યારે હાઈકોર્ટમાંથી જે આદેશ સામે આવ્યા છે ખૂબ કડક હતા, લાલ ઘૂમ થઈ ગયા હતા અને જે તમામ અધિકારીઓ જવાબદાર છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. તમામ એ અધિકારીઓ કે જે 2021થી લઈને 2024 સુધી રાજકોટમાં તેમનું પદ મળ્યું હતું એ તમામ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. બોલો 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 બોલ